પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે કોટ ફરવા માટે નીકળે છે. આ વર્ષોજીની જે પરંપરા છે તેમાં હજારોની સંખ્યામાં લોકો કોટ ફરતા નજરે પડે છે. આ શ્રદ્ધાળુઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં પોરબંદરમાં જો સેવાનો પર્યાય સમાન સંસ્થા સાગરપુત્ર સમન્વય પાયોનિયર ક્લબ અને લાયન્સ ક્લબ બાપુ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને તેમની ટીમ દ્વારા કોટ ફરવા નીકળતા લોકો માટે ઠંડા પીણાની અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. પોરબંદરના સેવાભાવી અને દાતા પ્રવીણભાઈ ખોરાવા દ્વારા છેલ્લા 4 વર્ષથી જન્માષ્ટમીના દિવસે કોટ ફરવા માટે નીકળતા શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ જે સેવા કાર્ય છે એમાં સંસ્થાના બહેનો અને ભાઈઓ જોડાયા હતા અને રસ્તે નીકળતા એટલે કે પ્રદક્ષિણા માટે નીકળેલા લોકોને ઠંડુ પીણું અને ચા પીવડાવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસમાં વર્ષો જૂની પરંપરા મુજબ અહીંયા કોટ ફરવાની એક ઓલું રીત રિવાજ છે કે કોટ વર્ષો પૂરેપૂર છે, તો આ કોટ ફરતા લોકોને અમારી સંસ્થા પાયોનર ક્લબ સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ બાપુ તરફથી 7 થી 8 હજાર ઠંડીની બોટલ દરેક જે લોકો કોટ ફરે છે એમને બોટલ આપવામાં આવ્યું છે અને બેસવા માટેની વ્યવસ્થા રાખી છે. પોરબંદરમાં સાગરપુત્ર સમન્વય પાયોનિયર ક્લબ અને લાયન્સ ક્લબ બાપુ સંસ્થા દ્વારા અવિરત સેવા કાર્યો કરવામાં આવે છે, ત્યારે જન્માષ્ટમીના દિવસે પણ આ સંસ્થાએ સેવા કાર્યો કરી અને પુણ્યનું બાથું બાંધ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર.